કરી શકે એવી રીતે બીજો જે નિર્ણય કર્યો છે એ પ્રમાણે અત્યાર સુધી અગાઉના વખતમાં પણ જ્યારે પહેલા હપ્તામાં કોરોનાની જ્યારે ખૂબ મોટો વધારો થયો હતો ત્યારે રાજ્ય સરકાર દ્વારા બે ત્રણ તબક્કામાં કોરોનાના દર્દીની સારવારની વ્યવસ્થા ગોઠવવામાં આવી હતી. સૌથી પહેલાં તો કોવિડ કેર સેન્ટર કે જેને ખૂબ પ્રાથમિક લક્ષણ છે, સામાન્ય ઉધરસ, સામાન્ય શરદી, સામાન્ય તાવ છે, કદાચ રિપોર્ટ નેગેટિવ આવ્યો હોય કે પોઝિટિવ આવ્યો હોય, એ જોયા સિવાય એવા દર્દીઓ કે એવી વ્યક્તિઓ જેને શંકાસ્પદ કોરોના ગ્રસ્ત ગણી શકાય, જે કોરોના ગ્રસ્ત જાહેર થયા નથી, એવા લોકોને અત્યાર સુધી આપણે આખા રાજ્યમાં પહેલા તબક્કામાં હોમ ક્વોરન્ટાઇન કરવાની વ્યવસ્થા કરી હતી. ત્યાં આગળ સંજીવની રથના આયોજનથી મ્યુનિસિપલ કોર્પોરેશનની ટીમો, આરોગ્યની ટીમો એમના ઘરે જાય, એમની નિયમિત ચકાસણી કરે, એમનું ઓક્સિજન લેવલ, શરદી તાવ વગેરેની કાળજી રાખે અને કદાચ તબિયત બગડે તો ના છૂટકે એમને હોસ્પિટલમાં દાખલ કરવા એવી પ્રથમ કોરોના પીક વખતે આખા રાજ્યની અંદર ભારત સરકારની ICMRની ગાઈડલાઈન પ્રમાણે આપણે વ્યવસ્થા કરી હતી. અત્યારે અમારા હોદ્દેદારશ્રીઓએ મારી સમક્ષ જે રજૂઆત કરી કે ઘણા નાના ઘરમાં રહેતા હોય, પરિવારમાં જે લોકો રહેતા હોય એ બે ત્રણ રૂમનું નાનું મકાન હોય, ઝૂંપડપટ્ટી જેવો વિસ્તાર હોય, ઓળ કચાલી જેવું નાનું ઘર હોય, એવા વ્યક્તિઓમાંથી કોઈને જો હોમ ક્વોરન્ટાઇન થવું હોય તો એ થઈ શકતા નહોતા, એમને સીધા હોસ્પિટલમાં એ લોકો દાખલ થવાનો આગ્રહ રાખતા હતા. કારણ કે વચ્ચે આ કોવિડ કેર સેન્ટરની વ્યવસ્થા ઉપલબ્ધ નહોતી, એટલે આજે મ્યુનિસિપલ અમારા મેયરશ્રી, ચેરમેનશ્રી અને કમિશનરશ્રી અમે બધાએ નિર્ણય કર્યો છે કે મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા શહેરમાં જે અતિથિગૃહો ચલાવવામાં આવે છે એમાંથી ચાર અતિથિગૃહમાં હવે જે ગરીબ પરિવાર છે, મધ્યમ વર્ગના પરિવાર છે, જેનું ઘર નાનું છે, એ પરિવાર પૈકી કોઈ વ્યક્તિને શંકાસ્પદ કોરોનાના લક્ષણો જણાય અને એમને કોવિડ કેર સેન્ટરમાં દાખલ કરવા જરૂરી લાગે તો હોસ્પિટલમાં નહીં લઈ જતા, કારણ કે હોસ્પિટલમાં લઈ જઈએ તો હોસ્પિટલમાં પણ કોરોનાવાળા દર્દીઓ પોઝિટિવવાળા વધારે હોય, તો જે નેગેટિવ હોય એને પણ પોઝિટિવ થવાનું જોખમ થઈ શકે છે. એટલે કોર્પોરેશને નિર્ણય કર્યો છે કે ચાર અતિથિ ગૃહમાં કોવિડ કેર સેન્ટર બનાવવા